મિત્રો આજના વિડીયોમાં આપણે વર્તમાન પદાધિકારીઓ જોઈશું અને એ પણ ફોટા સાથે જેથી તમને આસાનીથી યાદ રહી જાય અને બે હજાર વીસનું જે કરંટ છે તે જ આપણે જોઈએ છીએ કે અત્યારે વર્તમાનમાં કોણ કયા પદ ઉપર છે તો લેટેસ્ટ અપડેટ છે આગળ વધીએ ભારતના પ્રધાનમંત્રી આપ સૌ જાણો છો એમ નરેન્દ્રભાઈ મોદી છે આ છે નરેન્દ્રભાઈ મોદી જે ભારતના પ્રધાનમંત્રી છે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ છે રામનાથ કોવિંદ ભારતના ઉપરાષ્ટ્રપતિ કોણ છે એમ વેંકૈયા નાયડુ આ છે એમ વેંકૈયા નાયડુ ભારતના એટર્ની જનરલ કોણ છે કે કે વેણુ ગોપાલ છે આ છે કે કે વેણુ વેણુગોપાલ ભારતના સોલિસિટર જનરલ કોણ છે તુષાર મહેતા આ છે તુષાર મહેતા જે ભારતના સોલિસિટર જનરલ છે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે સી એજી કેગ કોણ છે રાજીવ મહર્ષિ આ છે રાજીવ મહર્ષિ જે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ છે સીએજીનું ફૂલ ફોર્મ પણ પૂછાય છે તો એ પણ યાદ રાખવું સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે શરદ અરવિંદ બોબડે આમની પહેલા રંજન ગોગોઈ હતા જે નિવૃત્ત થયા અને અત્યારે કોણ છે શરદ અરવિંદ બોબડે અથવા તો એસ એ બોબડે નેક્સ્ટ આ છે શરદ અરવિંદ બોબડે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે સુનિલ અરોડા આ છે સુનિલ અરોડા જે મુખ્ય ચૂંટણી કમિશનર છે ભારતના મુખ્ય સૂચના કમિશનર કોણ છે સુધીર ભાર્ગવ આ છે સુધીર ભાર્ગવ જે ભારતના મુખ્ય સૂચના કમિશનર છે ભારતના મુખ્ય આર્થિક સલાહકાર કોણ છે કૃષ્ણમૂર્તિ આ છે કૃષ્ણમૂર્તિ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ છે અજીત ડોભાલ આમનો કાર્યકાળ વધારવામાં આવ્યો છે હાલમાં જ અને એમને ફરીથી ભારતના રાષ્ટ્રીય સુરક્ષાકાર તરીકે કન્ટિન્યુ રાખવામાં આવ્યા છે રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ કોણ છે રેખા શર્મા છે આ છે રેખા શર્મા જે ભારતીય મહિલા આયોગના વર્તમાન અધ્યક્ષ છે લોકસભાના અધ્યક્ષ કોણ છે ઓમ બિરલા આ છે ઓમ બિરલા જે લોકસભાના અધ્યક્ષ છે લોકસભાના મહાસચિવ જે પ્રથમ મહિલા બન્યા છે મોસ્ટ ટાઈમપી ફોર નેક્સ્ટ એક્ઝામ લોકસભાના મહાસચિવ પ્રથમ મહિલા સ્નેહલતા શ્રીવાસ્તવ છે આ છે સ્નેહલતા શ્રીવાસ્તવ જે લોકસભાના બનનાર પ્રથમ મહિલા છે નેક્સ્ટ રાજ્યસભાના અધ્યક્ષ કોણ છે તો આપ સૌ જાણો છો ઉપરાષ્ટ્રપતિ હોય તે જ રાજ્યસભાના અધ્યક્ષ હોય છે એમ વેંકૈયા નાયડુ એ રાજ્યસભાના અધ્યક્ષ છે રાજ્યસભાના ઉપસભાપતિ અથવા તો ઉપાધ્યક્ષ આ જાણવું જરૂરી છે હરિવંશ નારાયણ સિંહ એકથી બે વખત પ્રીવિયસ એક્ઝામમાં આનો પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે આ છે હરિવંશ નારાયણ સિંહ રાજ્યસભાના ઉપસભાપતિ નેક્સ્ટ રાજ્યસભાના વિપક્ષના નેતા કોણ છે ગુલામ નબી આઝાદ આ છે ગુલામ નબી આઝાદ જે રાજ્યસભાના વિપક્ષના નેતા છે નેક્સ્ટ ઈસરોના અધ્યક્ષ કોણ છે વર્તમાન આપ સૌ જાણો છો ખૂબ ચર્ચામાં રહેલું નામ કે સિવાન આ છે કે સિવાન જે ઇસરોના વર્તમાન અધ્યક્ષ છે ઈસરોના પૂરા નામ વિશે આપણે વાત કરીએ તો એનું થશે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઈસરોનું પૂરું નામ પણ પૂછાય છે તો યાદ રાખતું જવું મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક જરૂર કરશો ડીઆરડીઓના અધ્યક્ષ કોણ છે જી સતીષ રેડ્ડી છે આ છે જી સતીશ રેડ્ડી ડીઆરડીઓના અધ્યક્ષ ડીઆરડીઓનું પૂરું નામ શું થાય ડિફેન્ડ સોરી ડિફેન્સ રિસર્ચ એન્ડ ઓર્ગે ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન તે ડીઆરડીઓનું ફૂલ ફોર્મ થશે નેક્સ્ટ સેબીના અધ્યક્ષ કોણ છે અજય ત્યાગી છે આ છે અજય ત્યાગી જે સેબીના અધ્યક્ષ છે સેબીનું પૂરું નામ આપણે જોઈએ તો સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા શું થશે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એના અધ્યક્ષ અજય ત્યાગી નેક્સ્ટ આરબીઆઈ ના ગવર્નર કોણ છે અને કેટલામાં છે તો પચીસ માં છે કોણ છે શક્તિકાંત દાસ આ છે શક્તિકાંત દાસ જે આરબીઆઈના પચીસમાં ગવર્નર છે અને ચોવીસમાં કોણ હતા ઉર્જીત પટેલ હતા કોણ હતા ઉર્જીત પટેલ નેક્સ્ટ એસબીઆઈ ના અધ્યક્ષ રજનીશ કુમાર આ છે રજનીશ કુમાર એસબીઆઈ નું ફૂલ ફોર્મ બધાને ખબર છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નેક્સ્ટ આઈબી ના અધ્યક્ષ અરવિંદ કુમાર છે આ છે અરવિંદ કુમાર જે આઈબી ના અધ્યક્ષ છે ને આઈબીનું પૂરું નામ થાય છે ઇન્ટેલિજન્સ બ્યુરો શું થાય છે ઇન્ટેલિજન્સ બ્યુરો મિત્રો પ્રશ્નો બધા યાદ રાખતા જજો કેમકે લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવશે જેની અંદર તમને ચાર પ્રશ્નો પૂછવામાં આવશે નેક્સ્ટ રેલવે બોર્ડના અધ્યક્ષ કોણ છે વિનોદ કુમાર યાદવ આ છે રેલવે બોર્ડના અધ્યક્ષ વિનોદ કુમાર યાદવ ચૌદમાં નાણાં આયોગના અધ્યક્ષ વી રેડ્ડી આ છે વાયવી રેડ્ડી જે ચૌદમાં નાણાં આયોગના અધ્યક્ષ ચૌદમું નાણાં આયોગ એટલે બે હજાર પંદરથી લઈ અને બે હજાર વીસ સુધી જેને નીમવામાં આવ્યું તેના અધ્યક્ષ અને હવે આપણે જોઈએ પંદરમાં નાણાં પંચના અધ્યક્ષ કોણ છે જે બે હજાર વીસથી બે હજાર પચીસ સુધી તેમને નીમવામાં આવ્યા છે એ છે એન કે સિંહ પંદરમાં નાણાંપંચના અધ્યક્ષ પૂછે તો એન કે સિંહ છે આ છે એન કે ભારતના લોકપાલ એ પણ પ્રથમ મોસ્ટ પ્રશ્ન છે પિનાકી ચંદ્ર ઘોષ અથવા તો ઓપ્શનમાં તમને પીસી ઘોષ પણ જોવા મળે તો યાદ રાખવું પીસી ઘોષ અથવા પિનાકી ચંદ્ર ઘોષ આ છે પિનાકી ચંદ્ર ઘોષ જે ભારતના પ્રથમ લોકપાલ છે એટલે લાઈફ ટાઈમ આ પ્રશ્ન પૂછાઈ શકે એવો છે કે પ્રથમ લોકપાલ કોણ હતા પિનાકી ચંદ્ર

સીબીઆઈ નું પૂરું નામ આપણે જોઈ લઈએ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન શું થશે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈ આ છે ઋષિકુમાર શુક્લ નેક્સ્ટ યુપીએસસી ના અધ્યક્ષ કોણ છે અરવિંદ સક્સેના છે આ છે અરવિંદ સક્સેના યુપીએસસી ના અધ્યક્ષ યુપીએસસીનું પૂરું નામની વાત કરીએ આપણે તો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન થાય છે જીપીએસસીનું હોય તો ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન અને યુપીએસસી હોય તો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન નેક્સ્ટ નીતિ આયોગના અધ્યક્ષ કોણ છે તો એ હંમેશા પ્રધાનમંત્રી હોય છે નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય છે હોદ્દાની રૂ તો જવાબ આવશે પ્રધાનમંત્રી અત્યારે કોણ છે નરેન્દ્ર મોદી આ છે નરેન્દ્ર મોદી નીતિનું પૂરું નામ નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા થશે જો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ લખેલું હોય તો ખાસ યાદ રાખવું ઇન્સ્ટિટ્યૂટ નથી આવતું ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા અમુક અમુક બુક છે તેની અંદર પણ ઇન્સ્ટિટ્યુટ લખેલું છે પણ એ ખોટું છે જવાબ શું આવશે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા નેક્સ્ટ નીતિ આયોગના ઉપાધ્યક્ષ કોણ છે अध्यक्ष बदा खबर है उपाध्यक्ष राजीव कुमार आजीव चीफ एक्जिक्यूटिव ऑफिसर अमिताभ कांत है अमिताभ कांत जो नीति आयोग सीईओ है आग चीफ ऑफ डिफेन्स स्टाफ एले कि सी डीएस हाल में નિમણૂક કરવામાં આવી તે બિપિન રાવત છે જે પહેલા આર્મીના ચીફ હતા અત્યારે તેઓને રિટાયર થયા પછી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે સીડીએસ બનાવવામાં આવ્યા છે અને તે પ્રથમ છે ભારતના પ્રથમ સીડીએસ કોણ તો બિપિન રાવત આ મોસ્ટ આઈમપી પ્રશ્ન છે નેક્સ્ટ નૌસેનાના અધ્યક્ષ કોણ છે એડમિરલ કરમબીર સિંહ આ છે એડમિરલ કરમબીર સિંહ આની પહેલા કોણ હતા સુનીલ લાંબા તો અત્યારે કોણ છે કરમબીર સિંહ યાદ રાખજો નેક્સ્ટ આર્મીના નવા અધ્યક્ષ કોણ બન્યા જનરલ મનોજ મુકુંદ નરવણે બિપિન રાવત રિટાયર થયા અને એની જગ્યાએ કોણ આવ્યું મનોજ મુકુંદ નરવણે આર્મીના નવા અધ્યક્ષ વાયુસેનાના નવા અધ્યક્ષ કોણ આવ્યા છે એર ચીફ માર્શલ રાકેશ કુમારસિંહ ભદોરિયા આ છે રાકેશ કુમારસિંહ ભદોરિયા જે વાયુસેનાના અધ્યક્ષ બન્યા છે નેક્સ્ટ બીસીસીઆઈ આનું ફૂલ ફોર્મ પણ પૂછાય છે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા ના અધ્યક્ષ કોણ છે સૌરવ ગાંગુલી તાજેતરમાં ચૂંટાયેલા છે તો યાદ રાખજો કોણ છે સૌરવ ગાંગુલી દાદા BCCI ના નવા અધ્યક્ષ અને એક નવું કે બીસીસીઆઈના ના સચિવ પણ પૂછાવાની શક્યતા ખરી કેમ કે જય શાહ છે તે બીસીસીઆઈના ના સચિવ છે અમિત શાહના સુપુત્ર છે જય શાહ જે બીસીસીઆઈના નવા સચિવ બન્યા છે તો બંને નામ યાદ રાખવા સૌરવ ગાંગુલી અને સચિવ પૂછે તો જય શાહ સચિવ પૂછે ત્યાં સૌરવ ગાંગુલી લખીને આવવાનું નથી એ પણ યાદ રાખવું કે શું પૂછ્યું છે નેક્સ્ટ એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશનના અધ્યક્ષ કોણ છે વ્રજરાજ શર્મા આમની પણ હાલમાં જ નિમણૂક થયેલી છે આ છે વ્રજરાજ શર્મા એસએસસી ના અધ્યક્ષ એલઆઈસી ના નવા અધ્યક્ષ કોણ બન્યા એમ આર કુમાર આ છે એમ આર કુમાર જે એલઆઈસી ના નવા અધ્યક્ષ બન્યા છે તો મિત્રો આપણે જે મોસ્ટ આઈમપી અને સારામાં સારા જે ટોપિક હતા એ બધા જોઈ લીધા આમાંથી તમને અચૂક આવનાર પરીક્ષામાં પ્રશ્નો જોવા મળશે મળશે ને મળશે જ હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં ચાર પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે પ્રશ્ન નંબર એક ભારતના એટર્ની જનરલ કોણ છે બે ભારતના સોલિસિટર જનરલ કોણ છે જો મિત્રો પ્રશ્નોના જવાબ ન આવડતા હોય તો ફરીથી એક વખત વિડીયો જોઈ લેજો અથવા તો બધા જ પ્રશ્નો લખી લેજો ત્રણ ઈસરોના અધ્યક્ષનું નામ જણાવો અને ચાર નીતિ આયોગના ઉપાધ્યક્ષનું નામ જણાવો તો ચારે ચાર પ્રશ્નોના જવાબ કોમેન્ટ બોક્સમાં જણાવજો જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો તમારા બધા મિત્રો કે જેઓ તૈયારી કરે છે તે બધા મિત્રોને વિડીયો શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો જેથી રોજ તમને આવા વિડીયો મળતા રહેશે પ્લસ કોઈપણ નવી જોબની ઇન્ક્વાયરી આવે છે અથવા તો રિક્રુટમેન્ટ આવે છે તો એની પણ જાણ તમને આ ચેનલ ઉપર કરવામાં આવશે અને આ વિડીયોની અને આવા બધા જ વિડીયોની જો તમે પીડીએફ મેળવવા ઈચ્છતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે ત્યાંથી તમે ટેલિગ્રામ ચેનલમાં લિંક થઈ જાઓ ત્યાં આ બધી જ પીડીએફ છે હું શેર કરું છું થેન્કસ ફોર વોચિંગ મા વિડીયો મળીએ છીએ નવા વિડીયોમાં